કેમ છો મિત્રો હું સંગીતા પટેલ અશ્વમેઘ વિદ્યાલય મિત્રો આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષયમાં સેમિસ્ટર ટુ નો પહેલો પાઠ ધાર્મિક સામાજિક જાગૃતિ જોઈ રહ્યા છીએ આપણે તેમાં પહેલા વિડીયોમાં જોઈ ગયા કે ધાર્મિક સામાજિક જાગૃતિ લાવવા માટે રાજા રામ મોહન રાય અને દયાનંદ સરસ્વતીએ કેવા પ્રયત્નો કર્યા હતા અને કઈ કઈ સંસ્થાઓ ખોલી હતી તે આપણે જોઈ ગયા હવે ધાર્મિક સામાજિક જાગૃતિ લાવવામાં બીજા કેટલાક મહાનુભાવોએ પણ ઘણો મોટો ફાળો આપ્યો છે તેમાંના રામકૃષ્ણ પરમહંસ વિશે માહિતી મેળવીએ તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે આ રામકૃષ્ણ પરમહંસ છે રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા સેન તથા દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર તરીકે ઓળખાય છે આપણે અહીં અંડરલાઇન કરીશું બધા જ ધર્મોમાં ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા રામકૃષ્ણ પરમહંસ એક સંત અને સુધારક હતા સમાજ સુધારક તરીકે પણ તેઓ ઓળખાતા હતા અને સંત તરીકે પણ તેમણે કામ કર્યું છે તેમણે જેટલા પણ ધર્મો હતા તે સમયે તો તે ધર્મના ધર્મનું સત્ય શું છે તે તેમને ખબર હતી તેમનો જન્મ ક્યાં થયેલો હતો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામરપુકુર ગામમાં થયો હતો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો જ જે ધાર્મિક પ્રવૃત્તિઓ હતી તેમાં ખૂબ રસ હતો તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં જે કાલી માતાનું મંદિર છે એ મંદિરના પૂજારી પણ હતા દિકેના પૂજારી હતા કોલકાતા પાસે આવેલ દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા તેમણે ભગવાનને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો તેમનું ચારિત્ર્ય કેવું હતું શુદ્ધ ચારિત્ર્ય હતું અને તેમની જ્ઞાન ભક્તિ અને ઉપદેશથી અનેક લોકો તેમની પાસે જ્ઞાન મેળવવા માટે આવતા હતા તેમની પાસે લોકોને ઘણું બધું શીખવાનું મળતું હતું અને તે રામકૃષ્ણ પરમહંસ લોકોને ઉપદેશ પણ આપતા હતા સારી વાતો કહેતા હતા કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે આપણે દયાનંદ સરસ્વતી વિશે જાણી ગયા તો દયાનંદ સરસ્વતી એ પણ આ રામકૃષ્ણ પરમહંસ પાસેથી જ્ઞાન મેળવ્યું છે માર્ગદર્શન મેળવ્યું છે અને કેશવચંદ્ર સેને પણ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ છે કે તે સમયે પાશ્ચાત્ય જે સંસ્કૃતિ હતી બહારના દેશોની જે સંસ્કૃતિ હતી તે સંસ્કૃતિની અસર આપણા દેશમાં થઈ થવા પામી હતી કારણ કે બ્રિટિશો આપણા દેશ પર રાજ કરતા હતા અને બ્રિટિશોની જે સંસ્કૃતિ હતી તે જ સંસ્કૃતિ આપણા દેશના લોકો પણ અપનાવવા લાગ્યા હતા પરંતુ રામકૃષ્ણ પરમહંસે જે બોધ આપ્યા લોકોને જે ઉપદેશ આપ્યા લોકોને સમજાવ્યા અને એના કારણે જે આપણા દેશના લોકો હતા તે પોતાના ધર્મ અને સંસ્કૃતિ તરફ પાછા વળ્યા અને તેમને પોતાના ધર્મ અને પોતાની સંસ્કૃતિ પર પાછી શ્રદ્ધા ઉભી થઈ એટલે આટલું મોટું કામ કરનાર પુનઃ શ્રદ્ધા લોકોમાં લાવનાર આપણા આપણા દેશોમાં દેશના લોકો પર પુનઃ શ્રદ્ધા ધર્મ અને સંસ્કૃતિમાં પેદા કરવાનું સૌથી મોટું કામ રામકૃષ્ણ પરમહંસે કર્યું હતું એટલે જ તો તેમને ધાર્મિક સામાજિક જાગૃતિ લાવવાના મહાનુભાવમાં તેમનું નામથી થયું છે હવે આપણે આગળ જોઈએ સ્વામી વિવેકાનંદ આપણે સ્વામી વિવેકાનંદ વિશે તો થોડી ઘણી માહિતી આપણને ખબર જ છે અને આપણે એમનું ચિત્ર પણ જોઈ શકીએ છીએ નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન અઢારસો ઓગણીસો બે ઈસવીસન અઢારસો ત્રેસઠમાં માં તેમનો જન્મ થયો હતો અને ઓગણીસો બે માં એમનું મૃત્યુ થયું હતું નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા નરેન્દ્રનાથ નામના બંગાળી સ્નાતક એટલે કે આ જે નરેન્દ્રનાથ દત્ત હતા સ્વામી વિવેકાનંદનું નામ શું હતું નરેન્દ્રનાથ દત્ત હતું અને તે બંગાળી સ્નાતક હતા એટલે કે બંગાળી ભાષામાં તેમણે સ્નાતકની પદવી એટલે કે કોલેજ પૂરી કરી હતી સ્નાતકની પદવી મેળવી હતી અને તેઓ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા કોના સંપર્કમાં આવ્યા રામકૃષ્ણ પરમહંસ કે આપણે આગળ રામકૃષ્ણ પરમહંસ વિશે જોઈ ગયા અને રામકૃષ્ણ પરમહંસ પાસેથી તેમણે પણ જ્ઞાન મેળવ્યું હતું રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પિપાશાની તૃપ્તિ કરી નરેન્દ્ર રામકૃષ્ણ શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા જોયું ને મિત્રો કે રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પિપાશાની તૃપ્તિ કરી એટલે કે નરેન્દ્રને જે પણ જ્ઞાન મેળવવાની જીજ્ઞાસા હતી જે પણ જાણવાની ઈચ્છા હતી તે બધી જ બધું જ જ્ઞાન રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રને આપ્યું અને નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બને છે અને સંન્યાસ ધારણ કરે છે અને સંન્યાસ ધારણ કર્યા બાદ તેમનું નામ શું પડે છે સ્વામી વિવેકાનંદ એટલે ખરેખર માનંદપણમાં તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું પરંતુ સંન્યાસ લીધા બાદ તેમનું નામ સ્વામી વિવેકાનંદ થયું અને આ નામ ધારણ કરીને તેમણે ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા તેમણે ભારતીય અને પાશ્ચાત્ય એટલે બ્રિટિશોની જે તત્વજ્ઞાન અભ્યાસ કર્યો સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી તેમણે ઈસવીસન અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી તેમાં તેમણે છઠાઢાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પખર રાષ્ટ્રપ્રેમી હતા તેમણે ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું. સ્વામી વિવેકાનંદે લોકોને દુખી જે લોકો હોય એ દુખી લોકોની સેવા કરવા માટે અને ભગવાનનું દર્શન કરવાનું બોધ લોકોને આપ્યો. આપણે અહીં અન્ડરલાઈન કરીશું કે તેમણે શું કાર્ય કર્યું? તો લોકોને ઈશ્વર તરફ વાળ્યા ભગવાન તરફ વાળ્યા અને દુઃખી લોકોની સેવા કરવાનો લોકોને ઉપદેશ આપ્યો બોધ આપ્યો તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી કે આપણા જે યુવાનો હતા ભારત દેશના તે સમયે તો તેમને જે ભૂતકાળ છે એ ભૂતકાળને પણ યાદ કરવા કહ્યું અને ભૂતકાળમાં જે કંઈ પણ થઈ ગયું એમના ભૂતકાળ પ્રત્યે તેમને ગૌરવ લેવા માટે તેમને શીખવ્યું અને ભવિષ્ય માટે ભવિષ્યમાં જે કંઈ થવાનું છે એના માટે શ્રદ્ધા લોકોમાં જાગૃત કરી યુવાનોમાં જાગૃત કરી તેમણે ઈસવીસન અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી અને તેમણે તેમાં એટલું સરસ ભાષણ આપ્યું છટાદાર ભાષણ આપ્યું અને તેમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય તત્વજ્ઞાનની સમજ લોકો સમક્ષ રજૂ કરી અને ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન આ બધા દેશોમાં પણ પ્રવાસ કરીને આપણી ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો હતો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા તેમને રાષ્ટ્ર પ્રત્યે પણ એટલી જ તેમને પ્રેમ હતો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પણ તેમને એટલો જ લગાવ હતો તેમણે ભારતીયોને કયું સૂત્ર આપ્યું આપણને ખબર જ છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુના નામ પરથી રામકૃષ્ણ મિશન સ્થાપના કરી આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશને અમલ કર્યો દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે સ્વામી પોતાના ગુરુ એટલે કે રામકૃષ્ણના નામ પરથી બેલુરમાં કયા મઠની સ્થાપના કરી તો રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી અને આ મિશને ઘણા બધા માનવ સેવાના કાર્યો કર્યા રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી તેમણે પ્રેરણા મેળવી અને જ પ્રભુ સેવા આ સૂત્રનો મિશને અમલ કર્યો દેશમાં શાળાઓ ખોલીને શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય પણ સ્વામી વિવેકાનંદે કર્યું હતું અને આ મિશનની જે શાખાઓ હતી રામકૃષ્ણ મિશન ની જે શાખાઓ હતી એ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે રામકૃષ્ણ મિશન મઠની જે શાખાઓ છે એમાં એ ભારતમાં પણ છે અને દેશ વિદેશમાં પણ આજે ચાલી રહી છે અને જનસેવા અને એ જ પ્રભુ સેવા એ સૂત્ર એ સૂત્રનો આ મિશને અમલ કર્યો છે અને એ સૂત્રના આધારે લોકો કામ કરી રહ્યા છે એ શાખામાં હવે આપણે આગળ જોઈએ મુસ્લિમ સમાજમાં સુધારાની સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના સરી અતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના સરી અતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો તે સમયે મુસ્લિમ સમાજમાં પણ સુધારાની જરૂર હતી તો સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ ઉત્તર પ્રદેશમાં થયો ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી જેમણે સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ કર્યો તેમણે ક્યાંથી પ્રેરણા મેળવી હતી તો દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું તેઓ શું માનતા હતા કે ઇસ્લામ ધર્મ દૂષિત થયો છે એના કારણે અંગ્રેજોએ ભારત પર શાસન સ્થાપ્યું છે અને તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા કયું આંદોલન ચલાવ્યું વહાબી આંદોલન ચલાવ્યું ઈસ્લામ ધર્મને અને ઇસ્લામ ધર્મની સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટે વહાબી આંદોલન બાદ થોડા પાશ્ચાત્ય વિચારોનો બાદાત્યાર ઉલેમા રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં વહાબી આંદોલન થયા બાદ મુસલમાનોમાં બ્રિટિશ એટલે કે પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધી ગયો અને અંગ્રેજીનું અંગ્રેજી શિક્ષણ હતું તેનું પ્રમાણ વધી ગયું અને ઉલેમાઓની રૂઢિચુષ્ટતાના કારણે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક અને સામાજિક લાભો જે મળતા હતા તેનાથી વંચિત રહી ગયા અને તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગ જે હતો એનો ઉદય એટલે કે એનો વિકાસ ઠીક ઠીક સમય સુધી થયો નહીં એટલે કે તેમનો વિકાસ પર અસર પડી સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો તેઓ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરી સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા ઈસવીસન અઢારસો ઓગણ માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો તેમણે ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી અરે ધાર્મિક અને સામાજિક જાગૃતિમાં સર સૈયદ અહમદ ખાનનો પણ મોટો ફાળો હતો તેમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો અને તેઓ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા એટલે કે બ્રિટિશ લોકોએ જે કંપની સ્થાપી હતી તે સરકારની નોકરીમાં હતા અને કંપનીને વફાદાર પણ રહ્યા હતા વફાદાર હતા તેઓ તેઓ અને ઈસવીસન તેમની રિટાયર થઈ ગયા નિવૃત્ત થઈ ગયા અને ત્યારબાદ તેઓ ક્યાં ગયા ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય એટલે કે બહારના દેશોના ઉદાર મતવાદથી તેઓ પ્રભાવિત થયા અને તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને તેમની રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો એટલે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લેવા માટે તેમને કહ્યું અને તેમનું પછાતપણ રૂઢિચુસ્તતા આ રીતે દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો તેમણે ઈસવીસન અઢારસો સિત્તેરમાં માં તહઝીબ ઉલ અલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું અને ઈસવીસન અઢારસો ને પચોતેર માં તેમણે મુસ્લિમ કોલેજની સ્થાપના કરી ક્યાં અલીગઢમાં અને તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા હતા તેમણે અંગ્રેજી સાહિત્ય જે હતા તે સમયે અને વિજ્ઞાનના જે ગ્રંથો હતા એનો શેમાં અનુવાદ કર્યો ઉર્દુમાં અનુવાદ કર્યો કારણ કે મુસલમાનો જે છે એ ઉર્દુ ભાષા જાણે છે અને મુસલમાનોને આ ઉર્દુ ભાષામાં અનુવાદ કરીને આ બધા ગ્રંથો અને સાહિત્યનો અનુવાદ કરીને મુસલમાનોને પાશ્ચાત્ય જે જ્ઞાન હતું જે બહારના દેશોનું જે જ્ઞાન હતું એ જ્ઞાનથી લોકોને પરિચિત કરાવ્યા અને તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો મુસલમાનોમાં હાલમાં પણ આપણે અમુક જ્ઞાતિઓમાં બુરખા પ્રથા જોઈ શકીએ છીએ કે અત્યારે પણ અમુક સ્ત્રીઓ બુરખા લઈને ફરે છે તો જે બુરખા પ્રથા પહેલાથી જે ચાલી આવેલી છે એ બુરખા પ્રથાનો પણ તેમણે વિરોધ કર્યો હતો અને બાળ લગ્ન પ્રથા અને બુરખા પ્રથા પર તેમણે વિરોધ કર્યો હતો અને વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણીની તરફેણ કરી હતી તે સમયે વિધવા વિવાહ પણ નિષેધ હતો વિધવા વિવાહ તે સમયે ન થતા હતા અને સ્ત્રીને પણ ભણવા દેવા ન લેવાતું હતું તો તેમણે તે સમયે વિધવા વિવાહ અને સ્ત્રીને ભણાવવા માટે તેમણે કરી હતી સ્ત્રીને પણ કેળવણી હતી અને તેની પાછળ તેમણે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા આમ સૈયદ અહમદ ખાને પણ મુસ્લિમ સમાજમાં ધાર્મિક અને સામાજિક જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કર્યા હતા તો આજે આપણે રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ અને સૈયદ અહમદ ખાન વિશે આપણે માહિતી મેળવી હવે આગળ આપણે આવતા વિડીયોમાં જોઈશું થેન્ક યુ